મને લાગ્યું કે રાજનીતિ પણ એક સેવાનું માધ્યમ હોઈ શકે. ભારત ભૂમિની અંદર જન્મેલો એક પણ વ્યક્તિ એવો નહીં હોય કે જે નાસ્તિક હોય. નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર સ્વાગત છે આપનું કાર્યક્રમ અતિથિમાં. અતિથિ એટલે ગેસ્ટ ઓફ ધ ડે. અને આજે આ કાર્યક્રમમાં એક વિશિષ્ટ વ્યક્તિત્વ સ્ટુડિયોમાં હાજર છે. દર્શક મિત્રો, એક એવો અવાજ કે જે અવાજ લાખો લોકોના દિલની ધડકન છે. દર્શક મિત્રો, એક એવો અવાજ કે જેના માટે લાખો લોકો મેં કીધા, પરંતુ ખાસ કરીને છોકરીઓ એ અવાજ પાછળ પાગલ છે. યસ દર્શક મિત્રો, બિલકુલ રેડિયો મિર્ચીના ફેમસ આરજે ધ્વનિત આજે અમારી સાથે સ્ટુડિયોમાં છે. ધ્વનિત, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. થેન્ક યુ સો મચ. ધ્વનિત, સૌથી પહેલા તમારે પૂછવું છે કે ધ્વનિતને આજે પહેલી વખત ટીવીની અંદર કોઈ જોઈ રહ્યો છે, ઇઝ ઇટ ટ્રુ? હા, ના, એટલે કોઈ શોઝ હોસ્ટ કર્યા હોય એનું જે ટેલિકાસ્ટ થયું હોય, રેકોર્ડેડ અથવા લાઈવ, એમાં કોઈ મને જોયો હોય, પણ કોઈ ઇન્ટરવ્યુ લેતો હોય એવું પહેલી વાર બન્યું. અત્યાર સુધી ધ્વનિત બધાના ઇન્ટરવ્યુ લે, આજે ધ્વનિત સામે હોટ સીટ પર, ટીવી પર મને કોઈ હોટ સીટ પર બેસાડ્યું એવું પહેલી વાર બની ગયું. ઓકે, ફાઇન, થેન્ક યુ વેરી મચ. અને ધ્વનિત, ખાસ મારે પૂછવું છે કે ધ્વનિત ને ધ્વનિત સિવાય બીજા કયા નિકનેમથી લોકો ઓળખે છે? બંકિમ મારું પેટ નેમ છે. મારા ફાધરને બંગાળી નામ બહુ ગમતા. બંકિમ નો મતલબ થાય વાંકો, એટલે હું જે ટેડા મેળા ધ્વનિત ઘણી વાર જે કહું છું એ ટેડા મેળાનો મતલબ છે, હું વાંકો છું થોડો. ઓકે, ફાઇન. લે બંકિમ, ઘણા લોકોને ખબર જ નહોતી કે મારું નામ ધ્વનિત છે. મારી સોસાયટીમાં અથવા મારી આસપાસ મારા ફેમિલીમાં ઘણા બધા લોકો, જ્યાં સુધી મેં રેડિયો મિર્ચી પર કામ કરવાનું શરૂ નહોતું કર્યું, મારી સોસાયટીમાં તો લગભગ 6-7 મહિના સુધી ખબર નહોતી કે રેડિયો પર જે ધ્વનિતને સાંભળે છે એ ખરેખર હું છું. એટલે ત્યાં સોસાયટીના આજુબાજુ નિયર્સ એન્ડ ડિયર્સ બધા બંકિમ તરીકે જોડાતા, બંકિમ તરીકે જ ઓળખાતો. ઓકે ઓકે ઓકે. અને ધ્વનિત, એજ્યુકેશન કઈ રીતે લીધું, ક્યાંથી લીધું અને કેટલે સુધી લીધું? અમદાવાદમાં જન્મ્યો છું, ઉછર્યો અહીંયા જ છું. સીએન વિદ્યાલયમાં મેં બાલ મંદિરથી 12th સુધીનું ગુજરાતી મીડિયમ જ લીધું. ગુજરાતી મીડિયમ સીએન વિદ્યાલયમાં હું ભણ્યો. ટેકનિકલ સબ્જેક્ટ્સ સાથે મેં 8th, 9th, 10th 5% વધારે આવે એટલે, જોકે એનાથી ફરક ના પડ્યો કારણ કે હું એન્જિનિયરિંગમાં ગયો જ નહીં. 12th રિઝલ્ટ આવ્યા પછી મારી ઈચ્છા હતી કે આર્કિટેક્ચરમાં જઉં. મેં એન્ટ્રન્સ એક્ઝામ આપી સેફની, જેમાં 3 હોય છે, આર્કિટેક્ચર હોય છે, ઇન્ટિરિયર ડિઝાઇનિંગ હોય છે અને પેલું બિલ્ડિંગ સ્ટ્રક્ચર વાળું હોય છે. આર્કિટેક્ચરની જ એન્ટ્રન્સ એક્ઝામ આપી હતી મેં, બાકી બેની નહોતી આપી. આઈ ક્લિયર ધ એક્ઝામિનેશન. મારો કંઈક 53rd કે એવો કંઈક નંબર હતો મેરિટમાં. હવે એનો મતલબ એ થાય કે મને અમદાવાદ સેપમાં એડમિશન ન મળે, મને વડોદરા MS યુનિવર્સિટીમાં મળે. બિલકુલ. હવે ફેમિલીમાં એવું કંઈક હતું કે પપ્પા મમ્મીની તબિયત એટલી સારી નહોતી, જેથી મને એવું લાગ્યું કે મારે ફેમિલી સાથે થોડો ટાઈમ સ્પેન્ડ કરવો જોઈએ, જેથી મેં બહારગામ એડમિશન ન લીધું 12th પછી. એટલે 12th પછી મેં પ્યોર સાયન્સીસ BSc કર્યું. બાયોટેકનોલોજી વોકેશનલ સબ્જેક્ટ હતો મારો, બાયોકેમિસ્ટ્રી મારો પ્રિન્સિપલ સબ્જેક્ટ. કઈ કોલેજમાંથી કર્યું હતું? MG સાયન્સ. ઓકે, ફાઇન. MG સાયન્સમાંથી મેં બાયોકેમમાં ગ્રેજ્યુએશન કર્યું અને પછી હું MSc કરતો હતો સ્કૂલ ઓફ સાયન્સીસમાંથી. પછી MSc માંથી મારે ક્વિટ કરવું પડ્યું આફ્ટર અ ફ્યુ મંથ્સ, કારણ કે માય ફાધર પાસ્ડ અવે. એટલે પપ્પા LIC હતા અને હું, મમ્મી અને પપ્પા, અમે 3 જણા ફેમિલીમાં. એટલે પપ્પાની ડેથ પછી સિચ્યુએશન એવી હતી કે LIC ઓફર્સ યુ અ જોબ ઓન કોમ્પેશનેટ ગ્રાઉન્ડ્સ, કે જો ઓન રોલ કોઈ એમ્પ્લોયની ડેથ થાય તો જોબ મળી શકે. તો કાં તો મમ્મી જોબ કરે કાં તો હું કરે. મમ્મી એક હાઉસ વાઇફ રહ્યા છે લાઈફ ટાઈમ, એટલે એમણે ક્યારેય કોઈ જોબ કરેલી નહીં. અને હું એ વખતે ગ્રેજ્યુએટ થઈ ગયેલો હતો. આઈ થોટ કે મારા માટે એ કરિયર વધારે સારી રહેત, કારણ કે પેન્શનેબલ જોબ હતી અને મારો પ્લાન બહુ જુદો હતો. આઈ વોન્ટેડ ટુ બીકમ અ સાયન્ટિસ્ટ. એટલે મારે PhD કરીને જેનેટિક્સમાં, એટલે મારે US જવું હતું અને ત્યાંથી હું રિસર્ચ કરે જેનેટિક્સમાં મેં પ્લાન કરી રાખ્યો હતો, પણ સમ હાઉ સિચ્યુએશન ગોટ ચેન્જ્ડ. અને પછી મેં વિચાર્યું કે હું LIC જોઈન કરી લઉં. મેં LIC માં એડમિન ડિપાર્ટમેન્ટની અંદર, બિલકુલ, હું એજન્ટ નહોતો. ઓકે, હું એડમિનિસ્ટ્રેશનમાં હતો. ઘણા લોકો પછી LIC કહું ને એટલે લોકો સમજે કે અરે પોલિસી વેચતો હતો, એવું નહોતું. હું એડમિનિસ્ટ્રેશનમાં હતો. બ્રાન્ચ નંબર 9 રિલીફ રોડ પર મેં જોઈન કરી. ફોર 3 યર્સ આઈ વર્ક વિથ LIC. 3 વર્ષ મેં LIC માં કામ કર્યું અને દેન રેડિયો મિર્ચી હેપન્ડ.
રેડિયો મિર્ચીમાં પહેલો બ્રેક કઈ ઓડિશન આપવાનું જવાનું થયું હશે અને કેટલા બધા લોકો હશે એ ટાઈમે, તો શું હતો એક્સપિરિયન્સ? અરે બહુ ફની વાર્તા, હું દેવદાસ જોવા ગયો હતો વાઇટ એંગલમાં. ઓકે. અને જિંદગીમાં ક્યારે મારું એવું કોઈ સપનું નહોતું કે મારે રેડિયો જોકી બનવું છે કે મારે આ ફિલ્ડમાં આવું છે, એવું કાંઈ નહીં. મેં વિચારી લીધું હતું કે મારી પાસે એક સરસ જોબ છે 11-5. મેં સરસ એક કોમ્પ્રોમાઇઝ કરી લીધું કે આ મસ્ત છે યાર, આમાં કંઈ પ્રોબ્લેમ નથી. તમે કામ કરો તો ઠીક, ના કામ કરો તો ઠીક. રાઈટ. તમે તમારી જોબ પ્રત્યે સિન્સિયરલી કામ કર્યા કરો, બહુ થઈ ગયું. And I was very satisfied with what I was doing. તે ટાઈમે તે પેલી લાઈન હશે ને એની અંદર થયું કે ચાલ હું પણ ટ્રાય કરી લઉં. ના, એ દેવદાસ જોવા ગયો ત્યારે મેં બોર્ડ જોયું રેડિયો મિર્ચીનું, ગેટ હન્ટેડ. એક કેટ હતી, એક કાઉ, એક બિલાડી હતી અને બીજા એનિમલ્સ હતા આસપાસ, અને ગેટ હન્ટેડ એવો એક ફોટોગ્રાફ. મને બહુ ઇન્ટરેસ્ટિંગ લાગ્યું. મેં કીધું શું છે, બસ ત્યાં એ વાતને મૂકી દીધી હતી. પછી હું એક મારા કઝિનને ત્યાં રક્ષાબંધનના દિવસે ગયેલો, તો એણે મને પૂછ્યું કે લાઈફમાં શું ચાલે છે. એટલે મેં કહ્યું હા થોડો સ્ટેગ્નેટેડ ફીલ કરું છું, કારણ કે LIC માં શું કે મોનોટોનસ કામ હોય એટલે તમને થોડુંક બોર્ડમ જેવું લાગે ક્યાંક ને ક્યાંક. એટલે મને એણે કહ્યું કે તું તારી હોબીઝ કેમ પરસ્યુ નથી કરતો, તું મ્યુઝિકમાં કંઈક કર, અથવા તો તું આ રેડિયો મિર્ચ. હવે એ બેકગ્રાઉન્ડમાં ચાલતું હતું. એણે કહ્યું કે આમાં જા ને, આમાં RJ છે. મેં કીધું એટલે શું? કારણ કે ઓન કેમેરા હું કહી રહ્યો છું કે હું રેડિયો મિર્ચીને પસંદ નહોતો કરતો. ઓકે. આઈ વોઝ નોટ અ લિસનર. મને રેડિયો લિસનર હતો પણ હું રેડિયો મિર્ચીનો લિસનર નહોતો, કારણ કે મને હંમેશા એવું લાગતું કે રેડિયો મિર્ચી બહુ સુપરફિશિયલ એન્ટરટેનમેન્ટ આપે છે, બહુ જ ફ્લિપન્ટ કહી શકાય, જેને ઉપર છલ્લું, જેમાં કંઈ ડેપ્થ નથી અથવા તો જેમાં કંઈ ઊંડાણ નથી એ લોકોની વાત જે પ્રમાણે, એવું મને હંમેશા લાગે. ઓકે ઓકે. એટલે હું રેડિયો સાંભળતો પણ હું રેડિયો મિર્ચી નહોતો સાંભળતો. ઓકે. અને એટલે મને ખબર નહોતી કે શું છે. એટલે મેં પૂછ્યું કે RJ એટલે શું આમ તે. પછી એણે મને કહ્યું, હવે LIC માં પણ એવું હતું કે અમે લોકો જ્યારે કામ કરતા હોય ત્યારે લોકો જનરલી સ્કોર સાંભળવા માટે રેડિયો મિર્ચી સાંભળે, અને એનાથી મને બહુ ઇરિટેશન થાય, કારણ કે એને કારણે મારું કામ અટકતું. સામેવાળો માણસ, એને ક્રિકેટમાં રસ હોય, એને મિર્ચીમાં રસ હોય, એને ગીતમાં રસ હોય, અને મને કામમાં રસ હોય. એટલે ઓફિસમાં એક જનરલ ઇમ્પ્રેશન એવી હતી કે મને રેડિયો પસંદ નથી, અથવા રેડિયો મિર્ચી પસંદ નથી. પેલું ઇયરફોન નહોતું ગમતી વખતે. અને ટૂંકમાં આ બેકગ્રાઉન્ડ એટલા માટે આપેલું છે કે મને રેડિયો મિર્ચી વિશે ખાસ કંઈ જાણકારી નહોતી. ઓકે. પછી એને મને કહ્યું કે તું આ કર, અને મારા અમુક ફ્રેન્ડ્સે પણ મને સજેસ્ટ કર્યું. અને એક દિવસ ઘરમાં હું રેડિયો મિર્ચી મમ્મીએ લગાવી તો સાંભળી રહ્યા હતા, એટલે મમ્મીને મેં પૂછ્યું કે માં હું આ કરું આવું કંઈક, મને કે તને ના આવડે. યુ આર યુઝ ટુ કોલ માં? હા, માં કહું, મમ્મીને માં કહું. હા. ઓકે. મેં કહ્યું કે માં હું આ કરું, માં કે ના તને ના આવડે, તું કંઈ ના કરી શકે, તું ખાલી વાતો કરી શકે, તને બોલ, તું જેમ બહુ મોટી મોટી વાતો કરે બાકી તારા દમ નથી. તને મેં કહ્યું એવું નહીં, ચેલેન્જ નહીં કરવાની, થોડું તો આવડે. ઓકે. કે સારું કર. એટલે હું ફોર્મ લાવ્યો, મેં ફોર્મ ભર્યું. ફોર્મમાં એક પેલું ક્વેશ્ચન હતો, વાય ડુ યુ વોન્ટ ટુ બીકમ એન RJ, તમારે RJ કેમ બનવું છે? એમાં મારો જવાબ છે, આઈ ડોન્ટ વોન્ટ ટુ બીકમ એન RJ, આઈ જસ્ટ વોન્ટ માય સેલ્ફ ટુ ગેટ ઇવેલ્યુએટેડ ઇન ધ પ્રોસેસ. ઓકે ઓકે. એટલે મારે ખાલી મારે જોવું હતું કે આમાં જજમાં કોણ હતું, ઓડિશનમાં જજમાં કોણ બેઠું. જજમાં રેડિયો મિર્ચીના નેશનલ પ્રોગ્રામિંગ હેડ હતા એ વખતે તાપસેન, અમદાવાદના ડિસ્ટ્રિક્ટ કલેક્ટર હતા અનિતા કરવલ, હચના CEO હતા સુજોય મુખર્જી, અને અને ત્યારે એ લોકોએ મને સ્ક્રિપ્ટ આપી, એટલે મેં કહ્યું કે આ જ બોલવું પડશે. એટલે એમણે કહ્યું કે આ નહીં તો શું. એટલે મેં કહ્યું આ તો મજા નથી આવે, એવું કંઈક બીજું ના કરાય, જાતે લખી શકું તો. મેં કહ્યું સારું, અને પછી મેં મારી જાતે સ્ક્રિપ્ટ લખી દીધી. એટલે મેં એ લોકોની સ્ક્રિપ્ટ નહોતી વાંચી. એટલે આ બેકગ્રાઉન્ડ એટલા માટે આપ્યું કે મને રેડિયો શું અથવા તો રેડિયો મિર્ચી પ્રકારનું એન્ટરટેનમેન્ટ શું એ મને ખબર નહોતી, મને મારી પાસે બેકગ્રાઉન્ડ નહોતો. એટલે ફર્સ્ટ રાઉન્ડ ત્યાં ક્લિયર થયો, ફર્સ્ટ રાઉન્ડ ક્લિયર થઈ ગયો. પછી સેકન્ડ રાઉન્ડ સ્ટુડિયો રાઉન્ડ હતો, એ ક્લિયર થઈ ગયો. સ્ટુડિયો ઓડિશન્સ થર્ડ રાઉન્ડમાં મને ખબર પડી કે હું ફાઇનલ 10 છું. હવે ફાઇનલ 10 આવ્યા પછી મારો પર્પઝ તો સર્વ થઈ ગયો હતો. મેં કીધું પતી ગયું ને, મારા ફ્રેન્ડ્સે કીધું આપણે જોઈ લીધું ને કે હું કરી શકું. મારી પાસે તો એક જોબ છે, સરસ પેન્શનેબલ જોબ છે, જેમાંથી મારી પાસે 40 કરિયર હતી. હું જયારે 20 હતો ત્યારે મેં LIC જોઈન કરી હતી, એટલે હું જયારે 60 હતો ત્યારે રિટાયર થયો. તો એક એવી સરસ કરિયર છે જેમાં આઈ વોઝ વેરી સિક્યોર ધેન. એટલે રેડિયો મિર્ચીને ઓપ્ટ કરવાનો તો કોઈ આઈડિયા જ નહોતો. ફાઇનલ જે દિવસે હતી એ દિવસે સાંજે જયારે મારે ફાઇનલમાં જવાનું હતું, આઈ ડિન્ટ વોન્ટ ટુ ગો. મારા ફ્રેન્ડ્સ બધા મારા ઘરે ભેગા થયેલા, અને મેં એમને ઘણા લોકો મને કહી રહ્યા હતા કે શું કરીશ આમ તેમ. એટલે આઈ વોઝ વેરી સ્ટ્રેસ્ડ આઉટ. મેં કહ્યું મારે જવું જ નથી, મને ખબર નથી હું સ્ટેજ પર જઈને શું કરવાનું. એક સ્ટેજ પર્ફોર્મન્સ હતું, ફર્સ્ટ RJ ઓફ અમદાવાદ,
જેમાં રેડિયો મિર્ચી ફર્સ્ટ ટાઈમ આવી કોઈ કોન્ટેસ્ટ કરી રહ્યું હતું, ટેલેન્ટ કોન્ટેસ્ટ, જેમાં 10 પાર્ટિસિપન્ટ સ્ટેજ પર પરફોર્મ કરવાના હતા અને ક્રાઉડને એન્ટરટેઇન કરવાના હતા. એ ટાઈમે 10 જે હતા એમાંથી શું ક્યારે ડર લાગ્યો કે આ મારા કરતા? કારણ કે ઓકે ડર તો ન જોયો, કારણ કે ટેન્શન ફ્રી જ એની અંદર મારે જવું જ નહોતું તો ક્યાં ડર. ઓકે ઓકે, મારે એ ટાઈમે કોણ લાગતું હતું પ્રોબેબલ કે કદાચ આવી શકે? દેવકી. ઓકે દેવકી, રોહન સરસ હતો, સેકન્ડ રનર અપ હતો રોહન. દેવકી વોઝ ધ ફર્સ્ટ રનર અપ. અને મને રિપોર્ટરે પૂછ્યું એક કે આઈ ડોન્ટ સી ધ વિનર સ્માઇલ ઓન યોર ફેસ, એવું જરાય તમારા ચહેરા પર એવું નથી લાગતું કે તમે તમે કોન્ટેસ્ટ જીતી ગયા આઉટ ઓફ 1500 પાર્ટિસિપન્ટ્સ ઓર્ડર. મેં એવું કહ્યું હતું કે મેં કીધું મને હું આ બધું કરવાનું છે, મારે મારી પાસે એક સરસ જોબ છે. મને હજી એ રિયલાઇઝેશન જ નહોતું ત્યાં સુધી કે હું જીતી ગયો છું કે એવું કંઈ. પછી ડિસ્કશન્સ થયા મારા રેડિયો મિર્ચી સાથે, એન્ડ દે ટોલ્ડ મી કે ઇફ યુ વોન્ટ ટુ જોઈન મિર્ચી દેન યુ વિલ હેવ ટુ ક્વિટ LIC. ધેટ વોઝ અ ટ્રિકી થિંગ કે હું આટલી સિક્યોર્ડ લાઈફ અત્યાર સુધી હું જીવતો આવ્યો અને હું સડનલી એક એવું ડિસિઝન લઉં કે જેને કારણે અપસાઇડ ડાઉન બધું ચેન્જ થઈ જાય. વન સ્ટોરી ચેન્જ માય લાઈફ. સ્ટોરી વિશેની વાત કરીશું એક નાનકડા બ્રેક પછી. City cable operators also provide instant broadband connectivity. હમેશા આપકે સાથ ચલતા રહે સિટી બ્રોડબેન્ડ, જમાને સે એક કદમ આગે. દર્શકો તો બ્રેક પછી આ બધાનું સ્વાગત છે અગેઇન કાર્યક્રમ અતિથિમાં. અતિથિમાં આજે આપણે વાત કરી રહ્યા છીએ ફેમસ RJ ધ્વનિત સાથે. અને બ્રેક પહેલાં જે પ્રમાણે વાત કરી કે સેજ પણ ઈચ્છા નહોતી RJ બનવાની, એક એવી સિચ્યુએશન આવીને ઊભી રહી કે જ્યારે ધ્વનિત વિનર ડિક્લેર થાય છે ત્યાં સુધી પણ હજી એટલો ઉત્સાહ નહોતો, પરંતુ કંઈક એક સ્ટોરી એમની લાઈફમાં ટ્વિસ્ટ લાવી છે. કઈ સ્ટોરી હતી ધ્વનિત? હું એક મ્યુઝિક ક્લાસમાં જતો હતો અને બાજુમાં એક બુકશોપ હતી, તો હું મ્યુઝિક ક્લાસમાં વહેલો પહોંચી ગયો. મારી પાસે 15-20 મિનિટ હતી એટલે મેં કીધું લાવ બુક્સ જુઓ. બુક્સ જોવા માટે ત્યાં ગયો, ત્યાં એક ટેરો કાર્ડનું એક કાઉન્ટર હતું. ઓકે, લાઈફમાં કોઈ દિવસ મેં આવા એક્સપેરિમેન્ટ્સ નથી કર્યા કે કોઈ એસ્ટ્રોલોજર પાસે જવું કે કોઈ ટેરો કાર્ડ રીડરને બતાવું. કે ટેરો કાર્ડ્સ પડ્યા હતા અને મેં એવું લખ્યું હતું કે પિકઅપ વન કાર્ડ, એક કાર્ડ લો, એમાં જે પેજ નંબર લખ્યું છે એ પેજ ખોલો આ બુકમાંથી, આ બુકમાં એક વાર્તા છે, એ વાર્તા તમારું જીવન બદલી નાખશે. ભગવાન પૃથ્વી પર વસતા હતા માનવોની વચ્ચે. એક વાર એક ખેડૂત બહુ અકળાયો. ભગવાનને કે તને કઈ આવડતું નથી, તને ખરેખર નથી આવડતું, તું ખાલી મેનેજર બનીને બેઠો છે આ પૃથ્વી પર, તને કઈ જ નથી આવડતું, શું કરે મારી લાઈફ સાથે, કે બાબા ચીડા કરે, ઘડીમાં વરસાદ આપે કોકવાર આપતો જ નથી, તારા કારણે મારી લાઈફમાં તો બધું ઊંધું જતું થઈ જાય. એટલે ભગવાન કે એક મિનિટ, ખોટી કમ્પ્લેન્ટ ના કર, મારા બધા પાવર્સ તું રાખ, તને હું એક વર્ષ માટે મારા બધા પાવર્સ આપું છું, તું ટ્રાય કર, તું ટ્રાય કર, તું એકવાર ભગવાન બની જો. ખેડૂત કે ઓકે હવે જો તું નેક્સ્ટ યર તું આ હું તને બતાવ. એટલે ખેડૂતે શું કર્યું, એણે બધું જ ઓપ્ટિમમ કરી કાઢ્યું. વિન્ડ ડિરેક્શન સારામાં સારા બીજ લાવ્યો, સારામાં સારી રીતે એને વાવ્યા, ખેડાણ સરસ કર્યું, વિન્ડ ડિરેક્શન સારામાં સારી રાખી, પાણી ઉચિત માત્રામાં આપ્યું, બધું જ જમીન એટલી ફળદ્રુપ પસંદ કરી, એની ફળદ્રુપતા એને મેન્ટેન કરી, જમીનનું pH બધું જ એને બેલેન્સમાં રાખ્યું અને પછી પાક પણ સરસ થયો. એટલે વર્ષ પછી એણે ભગવાનને બોલાયા, વરસાદ બી સરસ આપ્યો બધું, કે હવે જો આ જો તો તારું કામ જો મારું એકદમ, છેલ્લા 5 વર્ષમાં તું કંઈ ના કરી શકે, મેં એક વર્ષમાં કરી નાખ્યું. ભગવાન કે એક મિનિટ જરા આપણે ગણીએ, સારું ડુંડું
કે આને ખોલ. એ ખેડૂતે ખોલ્યું તો અંદરથી દાણો જ નહીં નીકળ્યો. ખેડૂત કે આમ કેમ થયું? એટલે ભગવાને કહ્યું કે તે જે બીજ વાવ્યું હતું એ ઇમ્પોર્ટન્ટ થઈ ગયું, કારણ કે એને ઉગવા માટે કોઈ સંઘર્ષ કરવો જ ન પડે. ઓકે, જમીનને ચીરીને બહાર આવવું પડે, પાણી જાતે શોષવું પડે. જ્યારે તમારી પાસે વિકલ્પો ના બચે ત્યારે તમારે આગળ આવવા માટે સંઘર્ષ કરવો પડે, વિકાસ ત્યારે જ થાય, તો જ બીજ સાચા સંદર્ભમાં. એટલે એ બીજ નેક્સ્ટ જનરેશન પેદા નહીં કરી શકે, એ ઇમ્પોર્ટન્ટ છે. પપ્પાની યાદ આવી હતી. પપ્પાની યાદ ત્યારે આવી હતી જ્યારે મેં રેડિયો મિર્ચી જોઈન કર્યું અને હું 8th માં હતો ત્યારે પપ્પાએ મને એવું કહ્યું હતું કે એમ જ કે એ વખતે પેલો કેવો એડોલેસન્ટ બાળક જે હોય એ કિશોરાવસ્થામાં જ્યારે અવાજ બદલાતો હોય ત્યારે પપ્પા મને હંમેશા કહેતા કે તું સ્પષ્ટ નથી બોલતો, તારા ઉચ્ચારો સ્પષ્ટ નથી, તારો અવાજ કેવો થઈ ગયો છે, એમને ગમતું નહોતું. એટલે એમ એ વખતે મને એવું કહેતા કે તારે કોઈ દિવસ રેડિયો પર કામ કરવાનું આવે તો તું નહીં કરી શકે. એટલે મેં જ્યારે રેડિયો મિર્ચી જોઈન કર્યું ને એના એ વખતે મેં પહેલી વાર એ મમ્મીને કહ્યું હતું કે પપ્પા એવું કહેતા હતા કે હું ક્યારે રેડિયોમાં કામ નહીં કરી શકું, બીજું કંઈ પણ કરી શકું પણ રેડિયોમાં કામ નહીં કરી શકું, આઈ વિલ નોટ બી અ ગુડ અનાઉન્સર. અને કદાચ ખૂબ જ એમને આનંદ થયો હશે ડેફિનેટલી. જો મારા ફેમિલીના લોકો એવું કહે છે કે જ્યારે પણ રેડિયો પર એ લોકો મને સાંભળે છે ત્યારે એમને એ જ ફીલ આવે છે કે મારા પપ્પાનો અવાજ છે, બીકોઝ આઈ સાઉન્ડ લાઈક હિમ. અને હું જે પણ કંઈ છું એમાં વિચારો જે પણ કંઈ મારા છે, મારા જે સંસ્કાર છે એમાં ઓબ્વિયસલી મારા પપ્પા અને મારે મારા ફેમિલીનું મારા મમ્મીનું સૌથી વધારે યોગદાન છે. ફાઇન, તો આ હતી તો રિયલ સ્ટોરી કે કઈ રીતે ધ્વનિત LIC ની જોબમાંથી સીધા અગેન ધ્વનિત, બીજું મારે પૂછવું છે કે ધ્વનિત ને ઘણી બધી છોકરીઓ મીન્સ બહુ હેરાન કરે છે એવું મેં સાંભળ્યું છે, ઇઝ ઇટ ટ્રુ? હેરાન કરે છે એવું નહીં, નહીં સવારમાં ફોન કરે કે ધ્વનિત આઈ લવ યુ, ગુડ મોર્નિંગ ધ્વનિત, કદાચ ધ્વનિત જોડે ફોન પર વાત કર્યા વગર એ લોકોની સવાર સારી પડતી નથી, એ અમુક છોકરીઓ તો સ્ટુડિયોમાં આવીને ફૂડ પણ આપી જાય છે. ઇઝ ઇટ રાઈટ? વેલ, હા, એટલે હા, લોકોને સાંભળવું ગમતું હોય છે, તમને એ પ્રકારના લોકો પણ હોય છે. કેવા પ્રકારના? ડુ વી હેવ ટુ ટોક અબાઉટ ધીસ? ઓ ગોડ. હા, એવા લોકો હોય જે લોકો મને ઈમેલ્સ કરે, મને ફોન કરે, મારો પર્સનલ મોબાઈલ નંબર પણ એમની પાસે ખબર નહીં ક્યાંથી આવી જાય અને પછી મારે મારો નંબર ચેન્જ કરવો પડે એમના જ કારણે. એક વાર તો એક છોકરી આવી ગઈ સ્ટુડિયો પર અને મારા સિક્યોરિટી ગાયનો ફોન આવ્યો નીચેથી, હું શો ચાલુ છે મારો, 9:00 વાગ્યાનો ટાઈમ છે અને પેલાએ મને ફોન કર્યો ચાલુ શોમાં કે હેલો સર, આપકી વાઈફ આઈ હે. મેં કીધું શું બોલે છે તું? મને કે વો કહે રહી આપકી વાઈફ હે. કીધું હા તો સારું, એને બગાડ, મને નથી મળું મારી વાઇફ ને. તો એટલે ઇટ ઇઝ સ્કેરી એટ ટાઈમ્સ, બટ ઇટ્સ ફન. મોર ઓર લેસ ઇટ્સ ફન. ઓબવિયસલી ઇટ્સ મતલબ નો નો ફોર ઇટ્સ અ વેરી હેલ્ધી રિલેશનશિપ એટ ટાઈમ્સ, કે લિસનર્સ તમને પસંદ કરે અને પછી તમને સારો ફીડબેક પણ આપે. ઘણા બધા લિસનર્સ એવા છે જે બહુ રેગ્યુલર કોલર્સ છે. કે કોઈ સ્પેશિયલ કોઈ ઇન્સિડન્ટ કે જે આમ ખરેખર મજા આવી હોય કે નહીં યાર, કોઈ છોકરીએ કોઈ ડિફરન્ટ રીતે કઈ શું કર્યું હોય, કઈ પણ વાત કરી હોય, વોટ એવર, કે કઈ ઓફર કરી હોય, વોટ એવર? ના, એટલે હા, વેલ ધીસ ઇઝ, ડોન્ટ સે હા ના પ્લીઝ, દિલ ખોલીને યાર. અજુગતા અનુભવો ઘણા થયા છે મને, એકાદો જેના વિશે હું કેમેરા ઉપર વાત કરું બહુ, એટલે હું જ્યારે પબ્લિકમાં જઉં, ક્રાઉડમાં જઉં અને ખાસ કરીને માત્ર ગર્લ્સ હોય આસપાસ, તો આઈ ફીલ વેરી અનકમ્ફર્ટેબલ, બીકોઝ આઈ હેવ ટુ મેન્ટેન અ ડિસ્ટન્સ એટ ટાઈમ્સ. અને ઘણીવાર એમાં કેવું થતું કે તમારો કાંઈ ઈરાદો ના હોય પણ સામેવાળી વ્યક્તિ માત્ર તમારા એક્સપ્રેશન્સને આધારે કંઈક જુદું જ સમજી બેસે. એટલે મારે મારી જાતને બહુ સંયમિત રીતે મારે
જ્યારે હું પબ્લિકમાં જોઉં ત્યારે વર્તવું પડે, નહીં તો એ લોકો એના હજાર મતલબ નીકળે તમારે એક એક્સપ્રેશનના. અને મીડિયામાં તો છે ને એક નાના નાની વસ્તુ એવી રીતે ચગી શકે જેનું આપણે બધાએ જોયેલું છે. એટલે અમે તો બહુ કોઈ એમ્બરેસિંગ મુમેન્ટ આવી, ઘણી એમ્બરેસિંગ મુમેન્ટ્સ છે. એકવાર એક ગ્રુપ ઓફ ગર્લ્સ હતું જ્યાં હું કંઈક ગયો હતો એક ફંક્શનમાં, અને ગર્લ્સ જ હતી. આઈ રિયલી ડોન્ટ વોન્ટ ટુ ટોક અબાઉટ ધીસ ઓન કેમેરા, પણ એમાંથી એક સડનલી એક બહુ સુંદર ચહેરો મારી સામે આવ્યો અને એણે મને કહ્યું કે આજે મારો બર્થડે છે. આઈ સેડ હેપી બર્થડે. શી સેડ ડુ વોન્ટ અ વિશ વિથ અ કિસ? એન્ડ આઈ વોઝ શોક્ડ. વુડ યુ લાઈક ટુ કિસ? આઈ સેડ આઈ એમ અ લિટલ ટુ શાય ફોર સચ થિંગ્સ. સો ઓકે ઓકે, આ બધા ઘણા બધા અનુભવો એટ ટાઈમ્સ યે આવા એક્સપિરિયન્સીસ એક એવો એક્સપિરિયન્સ મેન્ટેન ધ ડિસ્ટન્સ. અને ધ્વનિત એક વસ્તુ સાચી પણ છે કે જ્યારે એક સ્ટેજ આવી જાય છે, જ્યારે પોપ્યુલર થઈ જાવ છો, ત્યારે ઘણું બધું જે સંયમિત રીતે તમારે વર્તવું પડે છે. બિલકુલ. પરંતુ એક એવો કિસ્સો પણ ઘણીવાર ધારો કે કારણ કે ધ્વનિતનો અવાજ ખાલી સાંભળેલો છે, ધ્વનિતને કદાચ જોયો નથી હોતો, પરંતુ જ્યારે વાત થયા પછી ખબર પડે કે ઓ માય ગોડ આ ધ્વનિત. એવો એકાદો ઇન્સિડન્ટ આઈ થિંક મ્યુનિસિપલ માર્કેટ પાસે થયો હતો. શું થયું હતું એમાં? કંઈક પાર્કિંગ કરવાનું હતું ધ્વનિતે, અને પાછળ ઉભેલું હતું, હું ગાડી રિવર્સમાં લઈ રહ્યો હતો, અને એ લોકો કઈક કોઈ ખસ્યું નહીં કે એવું કઈક થયું. એ બહુ એંગ્રી થઈ ગયા ભાઈ. મેં તો ગાડીને હેન્ડબ્રેક મારી દીધી હતી તરત, એટલે પાર્કિંગના મુદ્દે. અને મેં કાંઈ મેં કીધું તમે સાઈડમાં થોડો ઉભા રહેશો ખાલી, અમે એમને સારી રીતે કહ્યું હતું. અને એ ભાઈ કંઈક બહુ જ આખા ફેમિલીને જોઈને બહુ ગુસ્સામાં આવી ગયા હશે. જે પણ સડનલી એક હાથ આવ્યો અને એમણે મારો કોલર પકડી લીધો. અને ઓ પછી જ્યારે ખબર પડી કે આ ધ્વનિ છે, એટલે પછી જઈને બધું સોર્ટ આઉટ થઈ ગયું. હા ઓકે ફાઇન. ઘણી બધી વાતો કરીશું ધ્વનિત, આપણે બ્રેક પછી કરીશું. દર્શક મિત્રો, ટાઈમ થયો છે બ્રેકનો, મળી એક નાનો બ્રેક પછી. Now, City Cable operators also provide instant broadband connectivity. City Broadband. Hamesha aapke saath chalta rahe. City Broadband. Zamane se ek kadam aage. દર્શક મિત્રો, બ્રેક પછી ફરી એકવાર સ્વાગત છે આપનું કાર્યક્રમ અતિથિમાં. અને અતિથિમાં આજે આપણા સ્ટુડિયોમાં એટલે કે સિટી ન્યૂઝમાં આ કાર્યક્રમમાં અતિથિ બન્યા છે ધ્વનિત, ફેમસ આરજે. ધ્વનિત, બ્રેક પહેલાં વાત નીકળી, ઘણી બધી એમ્બરેસિંગ મુમેન્ટ પણ આવે છે અને ઘણી બધા એવી સિચ્યુએશન ઊભી થાય છે છોકરીઓના કારણે ખાસ, ધ્વનિતે બહુ હેરાન થવું પડે છે. ના ના, એવું નથી. હવે તમે એવું કહેશો તો બધા બિચારા ગમે છે, પરંતુ એવી એક સિચ્યુએશન હોય છે કે જ્યાં આપણે જેની સાથે ધ્વનિતને કમ્ફર્ટેબલ ફીલ થાય છે. કયા પ્રકારનો? કોઈ છોકરી એવી કે ધ્વનિતને ગમતી હોય? મને ખ્યાલ છે કદાચ કોઈનું નામ આવશે તો ઘણો બધો દિલ તૂટી જશે, પણ કદાચ એવી કોઈ કોઈ ડ્રીમ ગર્લ છે ખરી? મારી લાઈફમાં અત્યારે એવું કોઈ જ નથી. ધીસ ઇઝ ઓન રેકોર્ડ. સો ઘણી ઓપોર્ચ્યુનિટી છે. હા હા, બિલકુલ. ઓકે ફાઇન. મારા ફેમિલીમાં લોકો હાથ પગ મોડું ધોઈને મારી પાસે પડ્યા કે હવે બસ તું લગ્ન કર, હવે બસ. હું કહું છું ના, બસ હમણાં નહીં, હમણાં નહીં. તો ક્યારે ક્યારે, હજી કેટલા સમય પછી? આઈ થિંક આઈ હેવ સ્ટીલ નોટ ફાઉન્ડ ધ રાઈટ વન. સિરિયસલી, મતલબ trust me, you can see that on my face. I've still not found the right one. જે દિવસે મને એવું લાગશે કે આ યોગ્ય પાત્ર છે એ દિવસે. મારી પાસે અત્યારે એટલો સમય પણ નથી, સાચું કહું. મને એ જ પૂછવું છે કે ધ્વનિતનો એકચ્યુઅલી રેગ્યુલર શેડ્યુલ શું હોય છે? બહુ, સવારે 5:30 ઉઠું છું. લગભગ 6:45 હું ઓફિસ પહોંચી જાઉં, નાહી ધોઈને તૈયાર થઈને 15-20 મિનિટ બધું. 6 હું ઓફિસમાં આવું. 6 થી 6:05 મિનિટ છે. ઓફિસ જઈને હું ન્યૂઝપેપર્સને ફોલો કરું, ન્યૂઝ ચેનલ્સને ફોલો કરું. એટલે લગભગ પછી મારો શો ચાલુ થઈ જાય 7:00. અને 7 થી 11 મારો શો લાઈવ. રાઈટ. 7 થી 11 4 કલાક. અને એના પછી 11 જ્યારે શો પતે ત્યારે હું બહુ હાઈપર હોઉં, કારણ કે એક બ્રેઇન એક્ટિવિટી બહુ હાઈ રહી હોય આ 4 કલાક દરમિયાન. પછી એને સબસાઇડ થતાં થોડો ટાઈમ લાગે.
પછી વી પ્લાન ધ નેક્સ્ટ ડે શો. ઓકે, એટલે 11 થી 1 દરમિયાન આવતીકાલે શું કરું એના વિશે થોડું આઉટલાઇન બ્રોડ પ્લાનિંગ થાય. ઓકે, અને 1 વાગે હું લંચ લઉં. આઈ કમ બેક ટુ ધ સ્ટુડિયો. ઓકે, એટલે લંચ ઘરે જ? લંચ ઘરે જ, મારું ઘર બહુ નજીક છે સ્ટુડિયો. ઓકે, એટલે હું લંચ લઈને પાછો આવું અને પછી ઇન્ટરવ્યુઝ લેવાના હોય નેક્સ્ટ ડે ના કે અથવા તો બીજું કંઈ પણ રેકોર્ડેડ પ્રોગ્રામ સેવ છે એના માટે. હા, એટલે કંઈક ને કંઈક ચાલુ હોય. સો 4-5 વાગ્યા સુધી હું ઓફિસમાં હોઉં. 5 o'clock આઈ ગો ટુ ધ જીમ અથવા તો આઈ સ્પેન્ડ સમ ટાઈમ વિથ માય સેલ્ફ, જો જીમ ન જવાનું હોય તો. અને એના પછી કંઈક ને કંઈક ઇવનિંગમાં ચાલુ જ હોય. આઈ પ્રોબ્લી આઈ કમ બેક ટુ ધી ઓફિસ. એટલે ઘણી વાર એવું બને કે 14-16 કલાક કામ કરી હોય સવારના 6 લઈને તો સાંજના 8-10 વાગ્યા સુધી. એવું ઘણી વાર બન્યું છે કે હું પાછો આવું. મીટિંગ્સ હોય એટલે બેક એન્ડ જોબ બહુ બધી હોય ઓફિસમાં. જે લોકોને એમ લાગતું હોય કે આરજે શું કરે, તમે માનશો મારી સ્ક્રિપ્ટ હું જાતે લખું. ઘણા લોકોને એમ હોય કે મને કોઈ લખી આપતું હશે, મારી સ્ક્રિપ્ટ હું જાતે લખું. હા, ધ્વનિત આટલા બધા શો આવે છે, એમાં ધ્વનિત તો ફેવરેટ શો કયો? મારા બહુ બધા શોઝ નથી આવતા. મીન્સ ખાસ કરીને જેટલા પણ અલગ અલગ વસ્તુઓ આવે છે કે ભાઈ એસ્ટ્રો બોલવાનું હોય છે, આ છે, એમાં સૌથી વધુ મજા શેમાં આવે છે? મને સૌથી વધારે મજા આવે છે લોકોની સાથે જે ઇન્ટરેક્ટિવિટી હોય, જે કોલર્સ હોય, ઓકે, એમાં ઘણી મજા આવે. કારણ કે એ સ્પોન્ટેનિટીનું પેરામીટર છે. રાઈટ, સામેવાળી વ્યક્તિ શું બોલવાની છે ખબર નથી, ખ્યાલ નથી, અને એ જો એન્ટરટેનિંગ કોન્વર્ઝેશન હોય તો મજા આવે. ધ્વનિતનો ફેવરેટ રાધર? કારણ કે આરજેમાં તો ઘણા બધા હજી ગુજરાતની અંદર એટલું બધું ડેવલપ નથી, તો કે બીજી બધી કોમ્પિટિશન પણ નથી રાધર, ફ્રેન્કલી સ્પીકિંગ. પરંતુ કોને સાંભળવું ધ્વનિતને ગમે છે, કે જેનો અવાજ ખરેખર ધ્વનિતને ફોલો કરવાની ઈચ્છા થાય કે યસ આનો અવાજ છે, આટલામાં મારા વેરિએશન કદાચ આને હું ધ્યાનમાં લઈ. આઇડલ, આઇડલ, હુ ઇઝ આઇડલ? અવાજની દુનિયામાં કોઈ આઇડલ નથી મારું. મેં એવું નથી, જ્યારથી પણ હું રેડિયો મિર્ચીમાં આવ્યો ત્યારે મારા માટે સૌથી જમા પાસું એ હતું કે મેં કોઈને ફોલો નહોતા કર્યા અને મારે કોઈને ફોલો નહોતું કરવું, એટલે મારે મારી પોતાની આઈડેન્ટિટી ક્રિએટ કરવી. અને દેટ્સ વાય અત્યારે ઘણા બધા ફોલોઅર છે ધ્વનિતના. એ ન હોવું જોઈએ, હું હંમેશા કહું છું. જેટલા પણ નવા આરજેસ આવે છે અને જેટલી પણ આરજે હન્ટ્સ મારા પછી જે પણ કંઈ થઈ, જે કોમ્પિટિશન સામે, દરેક છોકરાને, દરેક લોકોને હું એમ કહેતો કે મહેરબાની કરીને મને ફોલો ના કરો. તમે મારા કરતાં 100 ગણા વધારે સારા પ્રતિભાશાળી વ્યક્તિ હશો. તમારામાં મારા કરતાં 1000 ગણી સારી ટેલેન્ટ હશે. અને મારા કરતાં તમે પોતાની ઓન ઓન એક સ્ટાઇલ પોતાની ડેવલપ કરવી છે. હા, આઈડેન્ટિટી પોતાની અલગ. દરેક વ્યક્તિ જે પોતાની ઓળખ ઊભી કરી શકે એ વધારે સારી રીતે સફળ થઈ શકે એવું મારું માનવું છે. ધ્વનિત બીક શેનાથી લાગે? બીક એક તો ડેથથી તો દરેક વ્યક્તિને બીક લાગતી જ હોય છે. એના સિવાય ઇમોશનલ ઇનસિક્યોરિટીઝ હોય માણસની, એનાથી થોડા ફિયર્સ હોય. પણ ફિયર ઓફ લૂઝિંગ ધી આઈડેન્ટિટી એ નથી મારામાં, કે મને એવું નથી કે એક, હા, એવું ક્યાંક થાય કે હા એક દિવસ એવો આવશે જ્યારે લોકો મને નહીં સાંભળવાનું પસંદ કરે. એક દિવસ મારે પણ ડર લાગે છે, ગાંગુલીની જેમ મારે પણ એક દિવસ એ આખા ચક્કરમાંથી પસાર થવું પડશે. પાડન, ગાંગુલીની જેમ મારે પણ એવા ચક્કરમાંથી પસાર થવું પડશે. એક દિવસ મારે પણ બધાનું આમથી આમ જાય, મારું લોલક નીચે ક્યારે આવશે મને નથી ખબર. પછી અહીંયા ઉપર બધાનું ના આવે. ધ્વનિતનો ફેવરેટ હીરો કોણ છે? ફેવરેટ હીરો? બધા મને તો ગમે. મને તો અત્યારે ઇરફાન ખાન કહો તો મને એ પણ ગમે. મને કે મેનન પણ ગમે. હવે એમાં લોકોને હીરો મટીરિયલ ના લાગતું હોય, દે આર ગુડ એક્ટર્સ. ફેવરેટ હીરો કે કેવું હોય તો શમી કપૂર, અમિતાભ બચ્ચન, દિલીપ સાહેબ, બધા. એટલે એવું કઈ હિરોઈન, રાઈટ? હિરોઈનમાં ચૂઝી, હા હું જરા એમાં ચૂઝી છું. મને ઉર્મિલાનું પરફોર્મન્સ મને બહુ જ ગમે. શી ઇઝ અ વેરી ગુડ એક્ટ્રેસ. અને રિસન્ટલી કોંકણાનું કામ બહુ સારું છે. કોંકણા સાઈન, હા. અને હિરોઈન મટીરિયલ તરીકે જોવા જાવ કે પેલું હિરોઈન, હિરોઈન એક્ટ્રેસીસની વાત આપણે કરી લીધી, પણ હિરોઈન, હિરોઈનમાં તો પછી પ્રિયંકા સરસ છે અત્યારે. સિંગરમાં ધ્વનિતને કોણ વધારે ગમે? કોણ ના ગમે એ તો તમને ખબર જ હશે. આઈ ડોન્ટ લાઈક હિમેશ. ઓકે, હિમેશ ઇઝ અ વેરી ગુડ કમ્પોઝર, પણ એમને માત્ર કમ્પોઝ જ કરવું જોઈએ એવું મેં એમને પર્સનલી પણ કહ્યું છે. મેં એમના ઇન્ટરવ્યૂઝમાં પણ ઘણી બધી વાર એમને કહ્યું છે કે તમે કમ્પોઝ કરો ને તમે કેમ, વાય ડુ હેવ ટુ સિંગ, બટ હી ઇઝ અ સુપરસ્ટાર. ચાલે છે, હા બિલકુલ. તો સિંગરમાં કોણ ફેવરેટ? સોનુ. સિંગર્સમાં તો બધા, તલત મહેમૂદથી લઈને તમે, આઈ થિંક ધ્વનિતને પણ ગાવાની ઘણી વાર એવા ચાન્સ મળ્યા છે. અથવા તો ખાસ કરીને અદનાન સામીનો શોની વાત કરું. હા, તમને તમારી પાસે આ બધી ડિટેલ્સ ક્યાંથી આવી છે અંદરની? અદનાન સામી વાળો શો ક્યાંથી આવે? ઓકે, હા, શું હતું એક્ઝેક્ટ? અદનાનનો ઇન્ટરવ્યૂ કરવાનો હતો અને અદનાન હેડ કમ હિયર રાજપથમાં, કોઈ એમનું પેલું ચેનલ વીનું કંઈક હતું, એના માટે મારા શો માટે ઇન્ટરવ્યૂઝ કરવાનો. તો જુદું શું થઈ શકે? એટલે અદનાન માટે મેં ગાયું હતું એ ઇન્ટરવ્યૂમાં,
અને અદનાને મને એવું કહ્યું હતું કે અમદાવાદમાંથી તો સુપર સિંગર મને મળી ગયો. શું હતું એક્ઝેક્ટ, કયું ગીત ગાયું હતું? એનું જ કોઈ ગીત ગાયું હતું. શું? કભી તો નજર. કભી તો, અરે વાહ, કભી તો નજર હતું. હા, શું? ટ્રાય પ્લીઝ. કભી તો નજર. જો અદનાન સામી વખાણ કરતો હોય તો પછી ઓબ્વિયસલી મારા વ્યૂઅરને પણ ધ્વનિતનો એ જ અવાજ મને સાંભળવો છે. કભી તો નજર મિલાઓ, કભી તો કરીબ આઓ, જો નહીં કહે કભી તો સમજ ભી જાઓ, હમ ભી તો હૈ તુમ્હારે, દીવાને હો દીવાને. ગ્રેટ 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 મીન્સ સુપર્બ. અને ખાસ કરીને દર્શક મિત્રો આપને બતાવું કે જે પ્રમાણે ધ્વનિતને ફક્ત ટોક શોઝની અંદર જે પ્રમાણે તમારી સાથે વાતો કરતા હોય છે, બીજાની સાથે ઇન્ટરવ્યૂઝ લેતા હોય છે, અને ખૂબ જ સુંદર અવાજ, ખાલી શબ્દો સાંભળ્યા હતા પરંતુ ગાયકી પણ એટલી સુંદર છે, કારણ કે આ ખૂબ જ હેવી વેઇટ જેનું છે એટલે સિંગિંગમાં, અને જે ખરેખર રિયલ વેટ છે એને પણ એપ્રિશિએટ કર્યું હતું, ઉતારી લીધું છે. ફાઇન ધ્વનિત, અને લાસ્ટમાં આપણી પાસે ટાઈમ ખૂબ જ ઓછો છે, કે એક એક એવો મેસેજ ખાસ કરીને યુવાનોને, બહુ શોર્ટમાં મારી પાસે ટાઈમ ઓછો છે, શોર્ટમાં એક એવો મેસેજ યુવાનોને, અને ખાસ કરીને જે લોકો આ ફિલ્ડની અંદર આવવા માંગે છે તેના માટે પ્લીઝ. આ ફિલ્ડમાં, રેડિયોમાં આવવા માંગે છે, ડોન્ટ ફોલો મી ઇઝ ધી મેસેજ ધેટ આઈ વુડ વોન્ટ ટુ ગિવ. ધીસ ઇઝ ઓન્લી મેસેજ. યા, એટલે ઓન રેડિયો, બાકી ઘણી બધી વસ્તુ છે જેમાં હું એ લોકો માટે એક એક એક્ઝામ્પલ બની શકું આવનારી જનરેશન માટે, પણ બાકી ઓળખ ઊભી કરવાની જ્યાં સુધી વાત છે રેડિયો પર, જેને રેડિયો ચોકી બનવું છે, પોતાની ઓળખ ઊભી કરે એમાં વધારે મજા આવશે. ફાઇન, થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ ધ્વનિત, કે ખૂબ જ મજા આવી સ્ટુડિયોમાં આવીને. દર્શક મિત્રો, જોયું તો આ હતી મુલાકાત ધ્વનિત સાથેની. ધ્વનિત એક ફેમસ આરજે, ને ફરી એકવાર કહું છું કે લાખો કરોડો દિલોની ને કાનોની એક ચાહત છે ઇઝ ધ્વનિત, અને ખૂબ જ મતલબ દિલથી એક પ્રાર્થના કરીએ કે ધ્વનિતે નાની ઉંમરમાં જે પ્રમાણે નામ કમાયું છે તે આવનારા દિવસોની અંદર પણ ખૂબ જ આગળ વધે. દર્શક મિત્રો, ફરી એકવાર રજા લઈએ આપની સાથે એ વાદા સાથે કે મળીશું નેક્સ્ટ વીકમાં. આ કાર્યક્રમ કેવો લાગે તમને જરૂરથી લખીને મોકલાવો. મારું સરનામું છે C-202 સહજાનંદ કોમ્પ્લેક્સ, સ્વામિનારાયણ મંદિરની સામે, શાહીબાગ, અમદાવાદ. આપ જો અમને મેસેજ કરવા માગતો હોય આપના મોબાઈલમાં ટાઈપ કરો ATITHI એટલે કે અતિથિ, આપનો મેસેજ અને આપનું નામ, અને અમને સેન્ડ કરો 600663 પર. આપ અમને ઇમેલ પણ કરી શકો છો. અમારું ઇમેલ એડ્રેસ atithi@citybroadband.com. તો ચાલો દર્શક મિત્રો, છૂટા પડીએ છીએ અહીંયા એક કમિટમેન્ટ સાથે, કે નેક્સ્ટ વીકમાં એક નવા વિશિષ્ટ વ્યક્તિત્વ સાથે આપને મળીશું. મને અને ધ્વનિતને ફરી એકવાર રજા આપશો. નમસ્કાર. થેન્ક યુ ધ્વનિત. થેન્ક યુ સો મચ. Thank you.